અને ગૃહમંત્રી, ગુજરાતનું ગૌરવ, ગુજરાતના સપૂત માનનીય શ્રી અમિતભાઈ શાહ, નાયબ મુખ્યમંત્રી અમારા સોના વડીલ આદરણીય શ્રી નીતિનભાઈ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ યુવાન તરવૈયા તરવરાટ અને સંગઠનના વ્યાપને પૂરે ખૂણે સુધી વધારનાર એવા માન્ય શ્રી જીતુભાઈ, અમારા સાથી મંત્રી માન્ય શ્રી કૌશિકભાઈ, માન્ય શ્રી પલ્લુ સાહેબ, માન્ય શ્રી પ્રદીપસિંહજી, અમદાવાદના લોકપ્રિય મેયર વિજયબેન, સાંસદ કિરીટભાઈ, સાંસદ હસમુખભાઈ, ધારાસભ્યશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, અધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, કાર્યક્રમમાં સમગ્ર દેશની જનતા જે સ્થિતિ અને આ દેશ અખંડિત, આ દેશ એક દેશ બને, આ દેશ સામે કોઈ નજર પણ ન કરે એ રીતે જે કસક હતી, જે ઉણપ હતી, કે કાશ્મીરમાં 370ની કલમ આ દેશની એકતા અખંડિતતાને માટે નુકસાન કરતા હતી, એક જાતે હિંમતથી આ ઐતિહાસિક નિર્ણય 370ની કલમ દૂર કરીને કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે, જાણો હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, આ કાશ્મીર માટે ઝડપથી નિર્ણય કરીને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, આદરણીય શ્રી અમિતભાઈએ નવો ઇતિહાસ રચ્યો છે. યુગો સુધી આ ઇતિહાસ લોકો માટે પ્રેરણારૂપ બનશે અને 370ની કલમ હટાવવાની પછી પ્રથમ વખત ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાતની જનતા હતી, તો એમનું હાર્દિક સ્વાગત કરું. હેરિટેજ સિટી અમદાવાદ હવે પ્રકૃતિની આરાધના કરીને હેરિટેજ સિટીની સાથે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગ્રીન સિટી, ક્લીન સિટી, ગ્રીન મોબિલિટી એક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને ત્યારે જે અમદાવાદ કોર્પોરેશન લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે 1 મિલિયન ટ્રી, 10 લાખ વૃક્ષ આ અમદાવાદમાં નવા ઉગાડવામાં આવશે. ઘણા વખતથી અમદાવાદની જનતા પ્રદૂષણ થી ત્રાહિમામ હતી અને સરકારે નક્કી કર્યું હતું કે આ પ્રદૂષણ મુક્ત શહેરો કરવા, ગુજરાતના વિકાસની સાથે પ્રદૂષણનો પણ મુક્ત બને શહેરો, શહેરો રહેવા લાયક બને, શહેરો માણવા લાયક બને, હેપીનેસ ઇન્ડેક્સ વધે આપતો અને એ દિશામાં રાજ્ય સરકારે, શહેરી વિકાસ વિભાગે દરેક શહેરોમાં આનો માસ્ટર પ્લાન બનાવીને અને આ વખતના બજેટમાં પણ આપણે સાથે ઈચ્છા શક્તિ સાથે કે ગુજરાતને ગ્રીન ગુજરાતની સાથે ક્લીન ગુજરાત અને ગુજરાતમાં પ્રદૂષણ મુક્ત ગુજરાત બને, ગુજરાતનો વિકાસ પ્રદૂષણ સહિત ને પ્રદૂષણ મુક્ત બને એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ અને એ વિવિધ પગલાઓ રાજ્ય સરકારે લીધા છે. મોટા પાયે વૃક્ષારોપણ તો કરવું, પણ એની સાથે સાથે સીએનજી, પીએનજી એનો વ્યાપક ઉપયોગ થાય અને એલએનજી ગેસ, પીએનજી ગેસ, સીએનજી ગેસ એના પણ પંપો વધે, એના વાહનો વધે અને લોકો પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરે, ધુમાડા
ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રિક વિકલો નિર્માણ ઇન્ડિયા લીડ લે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે ભારતમાં ગુજરાત લીડ લેશે અને ગુજરાતે ઝડપથી આ ઈ વિકલો ગુજરાતમાં શરૂ થાય, લોકો વાપરતા થાય. અમદાવાદ કોર્પોરેશનને અભિનંદન આપું છું કે આજે તો 8 બસની શરૂઆત કરી છે. પ્રદૂષણ સામેની લડાઈમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આનું પણ એ વાત છે કે મેક ઇન ઇન્ડિયા એ કન્સેપ્ટ પર ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અત્યારે આ 50 બસ આપણે અશોક લેલેની એ યુઝ કરી રહ્યા છે અને 300 બસ લગભગ ટાટાની બસ આવશે. સંપૂર્ણ ભારતીય બસો. અને આજે આનંદ એ વાત છે કે સમગ્ર ભારતમાં ઈ વિકલમાં મેક ઇન ઇન્ડિયા તરીકે અને એક સાથે આટલી બધી બસોમાં આખા ભારતમાં ગુજરાત ફર્સ્ટ અને ગુજરાતમાં અમદાવાદે શરૂઆત કરી છે અને એટલા માટે અમદાવાદને વિશેષ અભિનંદન આપું છું. વ્યક્તિના ચાર્જિંગ માટે પણ એ સ્ટેશનની વ્યવસ્થા એ પણ એમને કરી છે, એટલા માટે પણ અભિનંદન આપું છું. સાથે સાથે સાબરમતી નદીની સફાઈ કરીને પર્યાવરણમાં નદીમાં આવનારું પાણી પણ શુદ્ધ પાણી, નિર્મળ નદી, કલ કલ છલ છલ વહેતી આ નદીઓ એ પણ નિર્મળ હોય. આપણે નદીને પણ માં તરીકે ઓળખીએ છીએ કે લોકમાતાઓ એ નદીઓનું પણ સ્વચ્છ કરીને પછી તાપી હશે સુરતમાં કે વિશ્વમિત્રી વરોડામાં હશે, અમદાવાદમાં સાબરમતી હશે. આ બધી નદીઓના સફાઈ અને એના આધાર ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. આ વખતે મેઘરાજાની પણ મહેર છે, કૃપા છે અને ગુજરાતમાં સાર્વત્રિક વ્યાપક પ્રસાદને કારણે ગુજરાતમાં આપણે છેલ્લા 2 વર્ષથી જળ સંચય કરીને તળાવો ઊંડા કરીને લાખો ક્યુબિક મીટર માટી કાઢીને આજે આપણે પાણીની ક્ષમતા વધારી છે, જમીનમાં પાણીના સ્તરને આપણે ઊંચા લાવી રહ્યા છીએ. અને અત્યારે તો મીડિયામાં આવી પર 2 ચર્ચા છે. એક ચર્ચા છે 370 મીટર અને બીજી ચર્ચા છે 138 મીટર. એ નાનકડામાં પાણી ભરાય, લોકો ચર્ચા કરી રહ્યા છે 370ની અને 138 મીટરની. ગુજરાત ખૂબ આનંદમાં છે કે પહેલી વખત આ નર્મદા તળાવમાં જીવા દોડી અને વર્ષોથી જે સંઘર્ષ કરીને આદરણીય નરેન્દ્રભાઈએ ઉપવાસ કરીને મંજૂરીઓ મેળવીને આ નર્મદા ડેમનું કામ પૂરું કર્યું અને હવે 137 તો અત્યારે ભરાઈ ગયો છે, 138 ભરાશે. પહેલી વખત નર્મદામાં સંપૂર્ણ કામ પૂરું થયા પછી સંપૂર્ણ પાણી ભરાઈને ગુજરાતની વાસ્તવમાં નર્મદા જીવાદોરી બનીને નર્મદે સર્વદે એ ભાગને સાર્થક કરીશું. ભાઈ બહેનો, વ્યાપક પ્રસાદને કારણે રસ્તાઓમાં અસર પડી છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જેવું ચોમાસું મંદ પડશે એટલે તુરંત સમગ્ર રાજ્યમાં રસ્તાના કામો શરૂ કરવામાં આવશે અને રાજ્ય સરકાર કોર્પોરેશનો નગરપાલિકાને પણ જરૂર હશે તો વધારાના પૈસા પણ આપશે અને ઝડપથી દિવાળીમાં મોરતામાં આ રસ્તાના કામો થઈ જાય અને ફરી વખત ગુજરાતની જે છાપ છે કે ગુજરાત એટલે રસ્તા, ગટર, લાઈટ, પાણી, સુવિધાઓ એ સર્વશ્રેષ્ઠ ગણીને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરી વખત ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય ગૃહમંત્રી અમિતભાઈનો પણ આભાર માનું છું કે અમારું આપણા સૌનું આમંત્રણ સ્વીકારીને આજે આ કાર્યક્રમમાં હાજરી આપીને આ કાર્યક્રમને એમને પ્રભાવશાળી બનાવ્યો છે, એમનો પણ ભારત સાથે આભાર માનું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને શુભકામનાઓ. જય જય કરી ગુજરાત.
harus makan itu.